નમસ્કાર મિત્રો, હું પરેશ ચાવડા, જ્ઞાન સ્વરૂપ જીકેન ગુજરાતીની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વાત કરીશું તારીખ 18 ડિસેમ્બર 2018ના કરંટ ટોપિક અંતર્ગત. મિત્રો, આ કરંટ ટોપિક જે આપના સામાન્ય જ્ઞાનને વધારે છે, આ ઉપરાંત તાજેતરની ઘટનાઓથી વાકેફ કરે છે, તો આ વિડીયોને જોવાનું ચૂકશો નહીં. કરીએ મિત્રો આપણે આજની શરૂઆત. રામફળ પવારને રાષ્ટ્રીય રેકોર્ડ બ્યુરોના કેન્દ્રીય નિર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા. તો હાલમાં રામફળ પવારને નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોના નિર્દેશક બનાવાયા છે. તેઓ પશ્ચિમ બંગાળ કેડરના આઈપીએસ અધિકારી છે. આ પહેલા તેઓ નેટ ગ્રીડમાં સંયુક્ત સચિવના રૂપમાં કાર્ય કરી રહ્યા હતા. નેશનલ ક્રાઇમ બ્યુરો અંતર્ગત વાત કરીએ તો આ સંસ્થાની સ્થાપના 11 માર્ચ 1986ના રોજ કરવામાં આવેલી છે. આપ અહીંયા તેનો લોગો છે એ જોઈ શકો છો. આ સંસ્થાની સ્થાપના અપરાધ અને અપરાધીઓની સૂચનાના સંગ્રહ અને સ્ત્રોતના રૂપમાં કરવામાં આવેલી છે. આનું મુખ્ય કાર્યાલય નવી દિલ્હી ખાતે આવેલું છે. આ સંગઠનનો ઉદ્દેશ દેશની પોલીસ તથા ક્રિમિનલ ઇન્ટેલિજન્સથી સશક્ત કાયદાની વ્યવસ્થા કરવાનો રહેલો છે. આ સંગઠન અપરાધીઓ અને અપરાધનો સુરક્ષિત ડેટા બેઝ તૈયાર કરે છે. આ બ્યુરોમાં તમામ અપરાધીઓના ફિંગરપ્રિન્ટ જમા કરવામાં આવે છે. આ સંગઠનનું આદર્શ વાક્ય સૂચના અને પ્રાદ્યોગિકી સાથે ભારતીય પોલીસને સશક્ત બનાવી તે રહેલું છે. ત્યારબાદ વાત કરીએ, કમલનાથ મધ્યપ્રદેશના નવા મુખ્યમંત્રી બન્યા. તો તેઓ મધ્યપ્રદેશના 18મા મુખ્યમંત્રી બન્યા છે. તેમણે શિવરાજસિંહ ચૌહાણનું સ્થાન ગ્રહણ કરેલું છે. તેમને મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ દ્વારા ગુપ્તતાના શપથ લેવડાવવામાં આવેલા હતા. મિત્રો, ગઈકાલના વિડીયોમાં આપણે બે નવા મુખ્યમંત્રીની વાત કરી હતી. આજના વિડીયો અંતર્ગત પણ બે નવા મુખ્યમંત્રીની વાત કરીશું, કારણ કે હમણાં તાજેતરમાં જ આ ચૂંટણીઓ છે સંપન્ન થઈ અને નવા મુખ્યમંત્રીઓની શપથવિધિ ચાલી રહી છે. કમલનાથ વિશે વધારે વાત કરીએ તો તેમનો જન્મ 18 નવેમ્બર 1946ના રોજ થયેલો. તેઓ પ્રથમવાર 1980માં લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાયા હતા. જૂન 1991માં તે કેન્દ્રીય મંત્રીમંડળમાં રાજ્ય પર્યાવરણ અને વન મંત્રી બન્યા હતા. 1995 થી 1996ના વર્ષ દરમિયાન તેઓ કેન્દ્રીય રાજ્ય કાપડ મંત્રી તરીકેનો હવાલો છે તેમણે સંભાળ્યો હતો. વર્ષ 2004 થી 2009 સુધી તેઓએ વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી તરીકેની સેવા આપેલી. તે મધ્યપ્રદેશના છિંદવાડાથી 9મી વાર લોકસભાના સદસ્ય તરીકે ચૂંટાયા છે. અશોક ગેહલોત રાજસ્થાનના નવા મુખ્યમંત્રી બન્યા. કોંગ્રેસના અનુભવી નેતા અશોક ગેહલોત રાજસ્થાનના મુખ્યમંત્રીના રૂપમાં તેઓએ શપથ ગ્રહણ કરેલા છે. તેઓ રાજસ્થાનના 15મા મુખ્યમંત્રી બન્યા છે. સચિન પાયલટ રાજસ્થાનના ઉપ મુખ્યમંત્રી તરીકે સેવા આપશે. હાલમાં પૂર્ણ થયેલ રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને સૌથી વધુ સીટો, એટલે કે અહીંયા 99 સીટો પ્રાપ્ત થઈ હતી. અશોક ગેહલોતે 17મી ડિસેમ્બર 2018ના રોજ મુખ્યમંત્રીનો પદભાર છે એ સંભાળ્યો હતો, અથવા તો શપથવિધિ છે એ ગ્રહણ કરેલી. અશોક ગેહલોત વિશે વધારે જાણીએ તો આપ એનો ફોટોગ્રાફ છે અહીંયા જોઈ શકો છો. જન્મ 3 મે 1951 રાજસ્થાનના જોધપુરની અંદર. આ પહેલા તેઓ વર્ષ 1998 થી 2003 સુધી તથા 2008 થી 2013 વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે. વર્ષ 1982 થી 1984 વચ્ચે કેન્દ્રીય રાજ્ય પર્યટન નાગરિક ઉડ્ડયન મંત્રી તરીકેની પણ સેવા તેઓએ આપેલી છે. આ સિવાય વર્ષ 1984ના વર્ષમાં કેન્દ્રીય ઉપખેલ મંત્રી તરીકે પણ તેઓ સેવારત રહ્યા હતા. ત્યારબાદ એક મહત્વનો મુદ્દો જોઈને, એ મુદ્દો છે ફિલિપિન્સના કેત્રોઇના ગ્રેએ જીત્યો મિસ યુનિવર્સ 2018નો ખિતાબ. તેણીએ અન્ય 93 પ્રતિસ્પર્ધીઓને હરાવ્યા અને આ ખિતાબ છે એ પોતાને નામે કરેલો. તેણીને આ ખિતાબ વર્ષ 2017ની મિસ યુનિવર્સ વિજેતા દક્ષિણ આફ્રિકાના ડેમી નેલેન પીટર્સે પહેરાવ્યો હતો. આ સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ નેહલ ચુડાસમાએ કર્યું હતું. તેણી ફાઇનલ 20ની અંદર પણ પોતાનું સ્થાન છે એ બનાવવામાં અસફળ રહ્યા હતા. વર્ષ 2012 કોઈ પણ ભારતીય નારી આ ખિતાબ જીતી શકી નથી અને વર્ષ 2000ની અંદર લારા દત્તા છે તેણે મિસ યુનિવર્સનો ખિતાબ છે એ જીત્યો હતો. મિસ યુનિવર્સ 2018 વિશે વાત કરીએ, આ સ્પર્ધામાં દક્ષિણ આફ્રિકાના તામરીન ગ્રીન રનર અપ રહ્યા હતા તથા વેનેઝુએલાની સ્ટેફની ગુટરેઝ બીજા રનર અપ રહ્યા હતા. આ સ્પર્ધામાં સ્પેનની એન્જેલા પોન્સ ભાગ લેનાર પ્રથમ ટ્રાન્સજેન્ડર વ્યક્તિ બન્યા હતા. મિત્રો, આ મુદ્દો યાદ રાખજો, પરીક્ષાની દ્રષ્ટિએ અગત્યનો થઈ શકે, કારણ કે આ સ્પર્ધાની અંદર સ્પેનના જે એન્જેલા પોન્સ છે તેઓ પ્રથમ ટ્રાન્સજેન્ડરનું પ્રતિનિધિત્વ છે તેણે આ સ્પર્ધાની અંદર કરેલું છે. એટલે આ પહેલા અગાઉના સંસ્કરણમાં આવી એક પણ ઘટના બની નથી જે આ માટે, એટલે કે એને યાદ રાખવું ઘટશે. આ સ્પર્ધાને
પ્રસિદ્ધ હાસ્યકાર સ્ટીવ હોવે હોસ્ટ કરી હતી. મિસ યુનિવર્સ 2018 કેટરીના એલિસા ગ્રે પાસે સંગીત સિદ્ધાંતમાં માસ્ટર ડિગ્રી રહેલી છે. ત્યારબાદ વાત કરીએ, આ સ્પર્ધામાં આર્મેનિયા, મંગોલિયા અને કિર્ગિસ્તાન દેશોએ પ્રથમવાર ભાગ લીધો હતો. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ પણ મહત્વનો રહી શકે, વર્ષ 2018ની મિસ યુનિવર્સ સ્પર્ધામાં કયા ત્રણ દેશોએ પ્રથમ વખત પોતાની દાવેદારી અથવા તો પ્રતિનિધિત્વ છે એ કર્યું હતું. તો આર્મેનિયા, મંગોલિયા અને કિર્ગિસ્તાન. મિસ યુનિવર્સ 2018નું જે સંસ્કરણ યોજાયું તે આ સ્પર્ધાનું 67મું સંસ્કરણ હતું. આનું આયોજન થાઇલેન્ડના નેથાબુરી પ્રદેશની અંદર કરાયેલું. આ સ્પર્ધાના નિર્ણાયક દળની અંદર માત્ર મહિલાઓ સામેલ હતી. આ સ્પર્ધામાં કુલ 94 દેશની સુંદરીઓ છે તેઓએ ભાગ લીધો હતો. તો મિત્રો, કેવો લાગ્યો આપને આ કરંટ અફેર્સનો વિડીયો? જો આપને આ વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરો, તેને શેર કરો અને પરીક્ષાની તૈયારી કરતા મિત્રો સુધી આ વિડીયો અવશ્ય પહોંચાડો. આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. જો મિત્રો આપે અમારી જ્ઞાન સ્વરૂપ જીકે ઇન ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો આજે જ સબસ્ક્રાઇબ કરો. સબસ્ક્રાઇબ કરવા માટે સબસ્ક્રાઇબ બટન ઉપર આપ ક્લિક કરશો, એની બાજુમાં આવેલા બેલ જેવી નિશાની છે તેના પર ક્લિક કરશો, જેથી કરીને વખત વખતના મેસેજ આપને મળતા રહેશે આપના ફોનમાં.